મુંબઈમાં ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ પંકજ ઉધાસે લીધા અંતિમ શ્વાસ. 72 વર્ષની ઉંમરે પંકજ ઉધાસે અંતિમ શ્વાસ લીધા. 2006માં પંકજ ઉધાસને પદ્મશ્રીથી કરાયા હતા સન્માનિત. પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951માં જેતપુરમાં થયો હતો. મુંબઈમાં ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. જાણીતા ગઝલ ગાયક જેમણે ગઝલો એટલી ગાઈ હતી કે લોકોના ચાહકોના દિલો પર રાજ કર્યું અને હજારો વર્ષો સુધી લોકોના દિલો પર તેમની ગઝલ હજુ પણ આજે પણ છવાયેલી છે. પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના ગુજરાતના જેતપુરમાં થયો હતો. જેઓ 3 ભાઈઓમાં સૌથી નાના હતા. પહેલેથી જ સંગીત પ્રત્યેનો પ્રેમ હતો. પદ્મશ્રી એવોર્ડથી તેમને સન્માનિત પણ કરાયેલા હતા. પંકજ ઉધાસ સંગીતકાર ઉપરાંત એક સફળ અભિનેતા પણ હતા. ગુજરાતી અને હિન્દી ફિલ્મો તેમજ ટેલિવિઝન શોમાં અભિનય પણ કરી ચૂક્યા છે. વર્ષ 1980ના દાયકામાં તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ચિઠ્ઠી આઈ હે, ચિતકારા, મેં તો કહી દિયા, તુજે દેખા તો યે જાના, સનમા તમામ, મિર્ચ મસાલા, સરદાર, દિલ કા રિશ્તા તમામ ફિલ્મોમાં તેમણે ગીત આપ્યા છે. ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રિય અને આદરણીય કલાકારોમાં પંકજ ઉધાસનો સમાવેશ થાય છે. પંકજ ઉધાસ જેમનું મૃત્યુ થતા નિધન થતા તેમના ચાહકોમાં પણ અત્યારે એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.